નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. શહેર શતક સાથે હું છું આપની સાથે દીક્ષિતા અને હું છું બંસી. શહેર શતકની શરૂઆત કરીએ તે પહેલા વાત કરીએ વરસાદના સમાચારો વિશે. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નડિયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સમગ્ર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નડિયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. સમગ્ર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે ગુજરાતને ધમરોળી રહ્યું છે મેઘરાજા, તો તેને લઈ અને નડિયાદમાં પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો. હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને લઈ અને વરસાદ નોંધાયો છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા નચિકેત. જી નચિકેત, ખેડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ નોંધાયો, શું જાણકારી? ચોક્કસથી, જે રીતે હવામાન ખાતાએ જે રીતે આગાહી કરી હતી, જે રીતે અપર સાયક્લોનિકની જે બંગાળની ખાડીમાં એક જે સર્ક્યુલેશન ઊભું થયું હતું તેને લઈને જે રીતે હવે શરૂઆત થઈ ગઈ છે, મધ્ય ગુજરાતમાં ચોક્કસથી વરસાદ શરૂ થઈ ગયો છે અને નડિયાદમાં જે રીતે વરસાદી ઝાપટું અત્યારે તો હાલ આવી ગયું છે. પરંતુ જો વાત કરીએ તો જે રીતે કાળા ડિબાંગો વાદળો સાથે અત્યારે ઘેરાયેલું છે આસપાસના જે નડિયાદના આસપાસના જે તાલુકાઓ છે તેમાં પણ હાલ અત્યારે જે રીતે જોવા જઈએ તો હાલ અત્યારે કાળા ડિબાંગો સાથે વાતાવરણમાં પલટો આવી ગયો છે અને હાલ અત્યારે જે રીતે વરસાદ વરસતા નડિયાદમાં ચોક્કસથી જે અસહ્ય ગરમી અને ઉકળાટને લીધે થોડીક રાહત મળી છે. પરંતુ કહી શકાય કે આવનાર 2-3 દિવસમાં જે રીતે મધ્ય ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે ચોક્કસથી હજુ પણ વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી આગાહી છે. જી નચિકેત, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો રાજ